नमस्ते विद्यार्थी मित्रों, कलरव प्राथमिक शाळा में आप सबनु स्वागत है। आज आप धोरण पांच विषय आसपास पाठ बार जो आ खूटी जाए तो मां भाग त्रीजो भणीशु। अगाउना भाग में अपने पेट्रोल डीजल ना भाव कया वर्ष में केटला हता ते, तमारा घर में एक महीना केटलू डीजल वपराय छे तेना विशे, बधा वाहनो सानाथी चाले छे, बधा शा माटे बसनो उपयोग नथी करता वगैरे विशे आपणे आ पाठमां भणी गया छे। आजे आपणे आपणने एक पोस्टर आप्युं छे तेमां ईंधण बचाओ तेने आदत बनाओ अने आ बधा साधनों शेनाथी चाले छे तेना विशे जोवाना छे। आ जो तमने अहींया पोस्टर आप्युं छे जेमां एंगल ऊपर कपड़ा लटकावेला छे अने बाजू में लख्युं छे ड्राई क्लीनिंग माटे, एक फानस आपी छे प्रकाश माटे, बाजू में मोटर कार छे, ट्रेक्टर छे, विमान छे, ईंधण माटे तेमा उपयोग थाय छे। हूँ क्या उपयोगी छू एवो आपणने प्रश्न आप्यो छे अने जुदा जुदा आपणने चित्र आप्यो छे। एलपीजी गेसनो बॉटल अने केरोसिननो डब्बो आपणने बतावामां आव्यो छे। तदउपरांत आपणने एक जनरेटर एटले के यंत्र चलावा माटे अने बाजू में प्लास्टिक अने रंगों बनावा माटे, एटले आजे ईंधण छे क्यां क्यां वपराय छे जे आपणने आ पोस्टर में बतावेला चित्रों द्वारा खबर पड़े छे कि तेनो उपयोग क्यां क्यां थाय छे। एटले तो आपणने सूत्र पण आप्युं छे कि ईंधण बचाओ तेने आदत बनाओ, बराबर छे। आपणने तेनी साथे पोस्टर जुओ अने लखो आप्युं छे कि ईंधण क्यां उपयोगी छे, तो आपणने पोस्टर में बतावामां ज आव्युं छे, छतां पण आपणे जोईए के ईंधण आपणने क्यां उपयोगी छे। तो तमे तरत ज कहेशो के मोटरसाइकल, कार, ट्रेक्टर चलावा माटे, विमान माटे, बराबर छे। घरमां जो लाइट न होय, वीजळीथी बंद थई गई होय तो प्रकाश माटे, दीवो सळगावा के फणસ સળગાવવા માટે ઉપયોગી થઈ પડે છે। આજકાલ તો આપણે જોઈએ છીએ તો ચાર્જિંગવાળો બલ્બ કે બેટરી હોય છે તે ચલાવીએ છીએ, પણ જે સમય નહોતું ત્યારે અને કેટલીક જગ્યાએ અત્યારે પણ આવા દીવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। તદઉપરાંત પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે પણ આ ઈંધણ આપણને ઉપયોગી છે। ઘરમાં રસોઈ બનાવવા માટે પણ ઉપયોગી છે, બરાબર છે। એટલે આ ઈંધણ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થઈ પડે છે। બીજો આપણને પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે કે આ ડીઝલ ક્યાં ક્યાં વપરાય છે, જો આપ્યું છે ક્યાં વપરાય છે એ સુધી કાઢો। તો તમે બધા જાણતા જ હશો કે ડીઝલ તો તમને ખબર જ છે કે બસ, ટ્રેક્ટર, ટ્રક, બરાબર છે, જેવા ભારવાહક વાહનો, જે ભારે વાહનો છે તેમાં ઈંધણ તરીકે આ ડીઝલ વપરાય છે। બીજું કે જનરેટરો ચલાવવા માટે, જુદા જુદા સાધનો ચલાવવા માટે પણ આ ડીઝલનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે, બરાબર છે। એટલે આપણને તમને જે એમાં આપવામાં આવ્યું છે પોસ્ટરની અંદર તો અહીંયા લખ્યું પણ છે, જો કે પોસ્ટરમાં જે આપેલું છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી વગેરે પેટ્રોલિયમના જુદા જુદા જે સ્વરૂપો છે, બરાબર છે, આ દરેક સ્વરૂપ જુદી જુદી જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ, બરાબર છે। આ ઈંધણ એટલે જે જમીનમાંથી જે ખનિજ તેલ નીકળે છે એમાંથી જુદા જુદા વસ્તુ નીકળે છે જે જુદી જુદી જગ્યાએ ઉપયોગ થઈ પડે છે। કેરોસીનથી આપણે દીવા કરી શકીએ, બરાબર છે, સ્ટોવમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે તેનાથી તમે
સ્ટવ સળગાવી ખોરાક બનાવી શકો અને બીજા અનેક કાર્ય કરી શકો છો. ટ્રેક્ટરની અંદર ડીઝલ વપરાય છે, બરાબર છે, પેટ્રોલથી મોટર બાઇક ચાલે છે, અને કેટલીક કાર પણ એવી છે કે જે પેટ્રોલથી ચાલે છે. પછી જે ઈંધણ જમીનમાંથી જે ખનિજ તેલ નીકળે છે એમાંથી એલપીજી ગેસ પણ નીકળે છે, તો એ પણ આપણને જુદી રીતે ઉપયોગ થાય છે. આમ આજે પેટ્રોલિયમના જે જુદા જુદા સ્વરૂપો છે એ આપણને અલગ અલગ રીતે ઉપયોગી થઈ પડે છે. હવે તમને અહીંયા એક કવિતા આપવામાં આવી છે જે દિવ્યાએ લખી છે અને તેના મિત્રો સાથે તે ગાય છે. તો આપણે તેની વાત કરીએ કે આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે. તો આખી કવિતામાં તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. તમારે ધ્યાનપૂર્વક વાંચવું, અહીં હું એની તમારી સાથે ચર્ચા કરી લઉં છું કે આખી કવિતામાં એક ખનિજ તેલની વાત કરવામાં આવી છે, બરાબર છે. અને એ ખનિજ તેલનો જથ્થો કહેવાય છે કે એને બનતા ઘણા બધા વર્ષો થાય છે, અને કવિતામાં તમને આપી છે કે મને બનતા લાખો વર્ષ થાય છે, એટલે કે ઘણા બધો સમય એ ખનિજ તેલ બનતા થાય છે, તેથી તેનો ઉપયોગ કરકસરથી કરો એવું આપણને આ કાવ્યમાં આપવામાં આવ્યું છે. જો મનુષ્ય તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ નહીં કરે તો તે લાંબા સમય સુધી ચાલશે નહીં, પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તો તે ઘણા લાંબા સમય સુધી ચાલી શકશે, બરાબર છે. ખનિજ તેલ આપણને જોઈએ તો ઈંધણ માટે અને દીવાના પ્રકાશ માટે, એટલે કે ફર્નસ છે, દીવો છે, એના માટે આપણને જે પ્રકાશ આપે છે તેના માટે ઉપયોગી છે. રસોઈ બનાવવા માટે, જુદા જુદા યંત્રો ચલાવવા માટે ઉપયોગી છે, એટલે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને જો ન કરો તો શું છે, ભવિષ્યમાં તે ખૂટી શકે છે અને ભવિષ્યમાં તેના માટે ઝઘડાઓ પણ થઈ શકે છે, એવું આપણને આ કાવ્યમાં સમજાવવામાં આવ્યું છે. સમજ પડી ને? આગળ તમે જુઓ, વિચારો અને ચર્ચા કરો. જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? આવો પ્રશ્ન અહીંયા આપણને આપવામાં આવ્યો છે. શું થાય વિચારો છો, તમને થશે કે એક અઠવાડિયા ના મળે તો શું થાય? પણ તમારા ઘરની ગાડીમાં કે ગમે તેમાં પેટ્રોલ ડીઝલ હશે ત્યાં સુધી તમે ચલાવી શકશો. પછી એક દિવસ, બે દિવસ, પણ લાંબા સમય સુધી ન મળે તો શું થાય? પછી આપણને વિચાર આવ્યું કે પેટ્રોલ ડીઝલ ના મળે તો ઘણી બધી મુશ્કેલી આપણને થઈ શકે છે અને મુશ્કેલીઓ ઊભી થાય. કેમ કે આપણે તો ગમે તે નજીક નજીક જવા પણ આપણે મોટા બાઇક છે, અત્યારે તો ઘણી બધી મોપેડ આવી ગઈ છે, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તમે પણ કરતા જ હશો, બરાબર છે. તો એ બધું ચલાવવાનું આપણે બંધ થઈ જાય. મોટી મોટી જે ફેક્ટરીઓ છે, બરાબર, જે આ ડીઝલ દ્વારા ચાલતી હશે તો એ પણ બંધ થઈ શકે છે. પછી લાઇટ ન હોય ત્યારે જનરેટરો જે ચલાવે છે એ પણ ચાલી શકે નહીં. ઘણા બધા વેપાર ધંધા બંધ થઈ શકે છે પેટ્રોલ ડીઝલ ન મળે તો. અને શું થાય પછી, તમારે આ ના મળે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડે. જો તમારી પાસે સાયકલ હોય તો તમે સાયકલનો ઉપયોગ કરી શકો, બરાબર છે, એવું થાય ને. હા, આવી બધી આપણને મુશ્કેલીઓ થઈ શકે છે. બીજો આપણને પ્રશ્ન આપ્યો છે, જો ઈંધણ બચાવવા માટેના થોડા ઉપાયો સૂચવો, તો તમારે એના માટેના ઉપાયો વિચારવાના છે. અહીંયા આપણે એના વિશે ચર્ચા કરીએ છીએ કે ઈંધણ બચાવવા માટે શું શું કરી શકીએ. તો પહેલામાં પહેલું તો આપણે જે આપણા માટે પર્સનલ એટલે કે વ્યક્તિગત જે વાહનો વાપરીએ છીએ તેનો ઉપયોગ ઓછો કરી દેવો પડે. કારણ કે આપણે બે જણ જવાનું હોય તો આપણે મોટી ગાડી લઈને જઈએ, બરાબર છે, અને તેમાં ઘણા બધો ઈંધણ કે પેટ્રોલ ડીઝલનો વપરાશ થતો હોય છે.
तो શું કરી શકીએ કે એના માટે બીજું એવું કરી શકીએ કે આપણે જે સરકાર દ્વારા જે ચલાવવામાં આવતી બસ ટ્રેનનો ઉપયોગ કરી શકીએ છે જેથી કરીને આપણા બે વ્યક્તિ માટે જેટલું પેટ્રોલ ડીઝલ વપરાય છે એટલું ઘણા બધા વ્યક્તિ માટે વાપરી શકાય છે બીજું કે આપણે જ્યારે જતા હોઈએ ચાર રસ્તા પર અથવા રેલવે ક્રોસિંગ પોઈન્ટ ફાટક બંધ હોય ત્યારે આપણા વાહનનું એન્જિન બંધ કરી દેવું જોઈએ કારણ કે આપણને ખબર છે કે હજુ ટ્રેન આવી નથી ને આવશે ટ્રેન પસાર થશે પછી જ એ ફાટક ખુલશે એટલો સમય એન્જિન બંધ રાખીએ તો એટલું આપણું પેટ્રોલ ડીઝલ કે ઈંધણ ઓછું વપરાશે બરાબર છે બીજો એનો ઉપાય એવું કરી શકીએ આપણે કે જે અત્યારે સૌર ઊર્જા જે ચાલે છે તો એના જે સાધનોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સૌર ઊર્જા આપણને બિલકુલ મફતમાં મળે છે અને તેનાથી ચાલતા સાધનો આપણે જો લઈએ તો એનાથી પ્રદૂષણ પણ નથી થતું અને લાંબો સમય સુધી આપણે તેને વાપરી શકીએ છીએ એટલે કે રસોઈ બનાવવા માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરીએ બરાબર છે પાણી માટે હવે તો આપણને સોલર વોટર હીટર સિસ્ટમ મળે છે ઘરમાં વીજળી ચલાવવા માટે પણ અત્યારે તો એના માટે એ સૌર ઊર્જાથી ચાલતા સાધનો મળે છે તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આ એનો ઉપાય આવા અને બીજા અનેક ઉપાયો આપણી પાસે છે બરાબર છે આગળ આપણને એક વસ્તુ આપી છે કે પહેલાંની વાત ચૂલા માટે લાકડા તો દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી દરરોજ તે કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી તેની દીકરી પણ તેને મદદ કરે અને 3 મહિનાથી તેને ખાંસી થઈ હતી કહેવાય છે કે લીલા અને ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ ધુમાડો થાય તમે પણ જોયો હશે કે લાકડા સળગે અને તે પણ જો ભીના હોય અથવા તો ભેજવાળા હોય કે સુકાયેલા ના હોય તો તે સળગાવે તો ધુમાડો વધુ થાય પણ તમારી પાસે અત્યારે વિકલ્પ છે કે ચૂલો નથી સળગાવતા તો ગેસ સ્ટવનો ઉપયોગ કરો છો એમની પાસે કોઈ વિકલ્પ હતો નહીં એટલે જે ખોરાક ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય એટલે એમની પાસે તેઓ અત્યંત ગરીબ હતા એટલે આવા લાકડા વીણી લાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા બરાબર છે તો એના વિશે આગળ ચર્ચા આપી છે કે તમે ક્યારેક સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણાના છાણા બનાવ્યા છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તમે તો કદાચ જેઓ ગામડામાં રહે છે તે આ પ્રવૃત્તિ કરતા હશે કે લાકડા વીણવા જતા હશે છાણના ગાય ભેંસના છાણના છાણા બનાવતા હશે બરાબર છે પણ જે લોકો શહેરોમાં રહે છે તેમને આવું જોયું નથી બરાબર ને અને આવું ક્યારેક અત્યારે જે શિયાળાની ઋતુ ચાલે છે તો ઘણા ઘરોમાં ઘરની અંદર પર તાપણું કરવા માટે આવા લાકડાની જરૂર પડે તો શહેરોમાં તો શું છે દુકાનો પરથી વેચાતા લઈ આવે જે લાકડાને જે બેન્સાને એ જે છે ત્યાંથી લઈ આવે ત્યાંથી સળગાવે છે પણ ગામડામાં હજુ પણ શું છે એ ખેતર બીજા ખેતરમાંથી વણી લાવતા હોય છે અને છાણા બનાવવા માટે શું છાણ અને જુદું જુદું ઘાસ કે કચરો જે તુવેરના પાન હોય એના છોડા હોય અથવા ઘઉંના છોડા એનું ભૂસું હોય એને ભેળવીને આ છાણા બનાવવામાં આવે છે બરાબર અને પછી તેને તડકામાં સુકાવવામાં આવે ને એ સુકાઈ ગયા પછી તેનો બળતણ તરીકે કે ઈંધણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ હજુ પણ ગ્રામ્ય કક્ષાએ આ બધી વસ્તુ જોવા મળે છે શહેરોમાં આવું બધું જોવા મળતું નથી અને જે બાળકો ગામડામાં રહે છે તેઓ તો હજુ પણ છાણાનો ઉપયોગ ચૂલાનો ઉપયોગ કરતા હશે બરાબર ને હં કરે છે તેને ખબર જ છે પણ તમારે તમારા મિત્રો સાથે આની ચર્ચા કરવાની કે કેવી રીતે બને છે આપણે તો વાત કરી લીધી આગળ જોઈએ છીએ કે તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અથવા તો સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય તો અગાઉ વાત કરી એ જ પ્રમાણે
કે ભાઈ ગામડામાં જ આ બધું ખબર પડે કે સૂકા લાકડા વીણવા કોણ જાય છે ને કોણ નહીં. શહેરમાં ખબર પડતી નથી, પણ ગામડામાં જોશો તો જેઓ હજુ પણ ઝૂંપડા બાંધીને રહે છે, ખેડૂતો છે, બરાબર છે, તો તેઓ આવા ખેતરની આસપાસથી અથવા તો જે જગ્યાએ સુકાઈ ગયા હોય ઝાડ અથવા તો વગડો હોય તો તે જગ્યાએથી આવા સૂકા લાકડા કે સૂકા પાંદડા ચૂલો સળગાવવા માટે વીણતા હોય છે, બરાબર છે. કારણ કે સૂકા હોય તો તે ઝડપથી સળગે છે. એટલે તમારા ગામની આસપાસ પણ આવા ઘણા બધા લોકો હશે જે વેચાતા લાકડા ન લઈ શકતા હોય તેવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વીણી લાવતા હોય છે. આગળ આપણે જોઈએ છીએ તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે. તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે, આવો આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે, બરાબર છે. તો રસોઈ બનાવવા માટે અત્યારે તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે દરેકના ઘરે એલપીજી ગેસના બાટલા હશે, બરાબર છે, અને એ ગેસ ઉપર જ રસોઈ બનાવે છે ઈંધણ તરીકે, એ ગેસનો ઉપયોગ કરીએ છીએ એટલે તેના ઉપર જ રસોઈ બનાવે છે. અને એવા આસપાસના ઘણા બધા જે ઘર છે તેમાં પણ એનો ઉપયોગ થતો જોવા મળે છે. ગામડામાં હજુ પણ ઘણી બધી જગ્યા એવી છે કે જે ચૂલા ઉપર હજુ રસોઈ બનાવવામાં આવે છે, પણ તમારી આસપાસ શહેરોમાં જે લોકો રહે છે તેઓ આવા ગેસનો ઉપયોગ કરે છે. આગળ બીજો પ્રશ્ન આપણને આપવો છે, જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે. આ જુઓ, આ પ્રશ્ન આપ્યો છે કે લાકડા અને છાણાનો ઉપયોગ કરે તો ધુમાડાના કારણે કેવી મુશ્કેલી પડે. તો લાકડા છાણાનો ઉપયોગ કરે, બરાબર છે, તેનો ધુમાડો થાય, એ ધુમાડો આંખમાં લાગે, પછી શ્વાસમાં જાય અને ઘણાને તેના કારણે ખાંસી થાય, માથું દુખીએ, કેટલાક તો બીમાર પણ પડી જાય. અને લાંબો સમય સુધી જો આ ધુમાડો આપણા શ્વાસોશ્વાસની અંદર જાય તો ફેફસાની બીમારી પણ આપણને થઈ શકે છે. ફેફસા સંબંધી ઘણા એવા રોગ થઈ શકે, આંખને પણ આપણને બીમારી થઈ શકે એના ધુમાડા લાગવાને કારણે. એટલે આવી ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તમે તમારા મિત્રોને પૂછશો તો એ પણ કહેશે કે જેઓની ઘેરે આ લાકડા છાણાનો ઉપયોગ થાય છે તેમને પૂછો તો કહેશે કે ભાઈ ધુમાડો થાય, તે આંખમાં લાગે, ખાંસી પણ થાય, બરાબર ને. આગળ છે કે શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં. તો દુર્ગા લાકડા સિવાય બીજું વાપરી શકે તો વાપરી શકતી નથી. કેમ કે એ દુર્ગા તો એક ગામમાં રહેતી હતી, ઘણી ગરીબ હતી, બરાબર છે, અને એનું કામ જ શું હતું કે કલાકો સમય એ લાકડા વીણવામાં વિતાવતી હતી. એટલે ગરીબ હતી એના કારણે લાકડા સિવાય તે બીજું કંઈ બર્તન વાપરી શકતી ન હતી. અને જે તે રસોઈ બનાવવા માટે જે લાકડા લાવતી હતી તે કેવા હતા, બિલકુલ મફત, બરાબર છે, મફત લાકડા અને છાણમાંથી તે છાણા બનાવી તેનો ઉપયોગ કરતી હતી. એટલે ગરીબ હતી એટલે તે અન્ય બીજું કંઈ વાપરી શકતી ન હતી, અને લાકડા અને છાણા તેને મફત મળતા હતા, બરાબર છે. એટલે આ પરિસ્થિતિને કારણે એ દુર્ગા બીજું વાપરી શકે તેમ હતી નહીં. આગળ આપણને આપવામાં આવ્યું છે, આ ચિત્ર જુઓ, અને બતાવવામાં આવ્યું છે કે આપણા દેશમાં આશરે પહેલાં 2/3 લોકો છાણા અને લાકડા સૂકા ડાળખાનો ઉપયોગ કરતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે નહીં પણ ગરમી મેળવવા માટે, આપણે કહીએ છીએ ને કે તાપણું કરવા માટે પણ, પાણી ગરમ કરવા માટે,
પછી પહેલાં તો કંઈ લાઇટો હતી નહીં, એટલે ઘરમાં પ્રકાશ મેળવવા માટે પણ શું છે મશાલ સળગાવતા કે એવું અન્ય ઉપયોગ કરતા હતા. બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેમ કે કેરોસીન, એલપીજી ગેસ, કોલસો, વીજળી વગેરે આપણને વપરાતા જોવા મળે છે. મૈત્રીએ પુસ્તકમાં સ્તંભાલેખ બતાવ્યો અને કહે છે કે ચાર્ટમાં 100 ઘરમાં 1 પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે અને છેલ્લા 20 વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે આપણને આ લેખમાં બતાવવામાં આવ્યું છે. બરાબર છે, તો તમે જોઈ શકો છો તો 1976ના ચાર્ટની અંદર તમે જુઓ છો તો છાણા અને લાકડાનો ઉપયોગ થતો હતો, જ્યારે એલપીજી અને કેરોસીનનો ઉપયોગ ઓછો હતો, કોલસો અને વિદ્યુતનો વપરાશ ઓછો હતો. જ્યારે 1996ના વર્ષના સ્તંભાલેખમાં તમને બતાવવામાં આવ્યું છે કે 100માંથી ઉપયોગમાં લેતા જે પહેલાં 84% લોકો 84 ઘરની અંદર છાણા અને લાકડાનો ઉપયોગ થતો હતો એની જગ્યાએ હવે 75 ઘરની અંદર થઈ ગયો, જ્યારે એલપીજી અને કેરોસીનનો ઉપયોગ વધ્યો છે જે 10 થી લઈને 18 સુધીને થઈ ગયો છે. પછી કોલસાનો ઉપયોગ ઘટ્યો છે અને વિદ્યુતનો ઉપયોગ આપણને વધેલો જોવા મળે છે. તેની અંદર આપણને નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, જો કે 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ થતો હતો, તો તમે આલેખના આધારે કહી શકો છો કેટલા ઘરની અંદર થતો હતો ઉપયોગ 100માંથી. 1996માં જોઈએ તો 75 ઘરોમાં થતો હતો, જ્યારે 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો તો 1976ની અંદર તમે જુઓ તો વિદ્યુતનો ઉપયોગ સૌથી ઓછો થતો હતો. ત્રીજો આપણને પ્રશ્ન આપ્યો છે કે 1976માં એલપીજી અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને 1996માં તે વધીને ખાલી જગ્યા થયા હતા, તો તમે ચાર્ટમાં જોશો તો 1976માં 10 ઘરોમાં માત્ર ઉપયોગ થતો હતો. બરાબર છે, અને 1996માં તે વધીને 18 થયા, તેનો મતલબ કે 20 વર્ષમાં 80% જેટલો વપરાશ વધ્યો છે એવું કહી શકાય. બરાબર ને, તમે જોશો તો એ થયું ને. હા, આગળ તમે જોશો કે 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો. ચાર્ટના આધારે તમે એને જવાબ આપી શકશો કે 76માં જુઓ તો માત્ર 1 જ ઘરમાં હતો, જ્યારે 1996માં કેટલું થયો, 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો. જેથી આગળ આપણે જઈએ છીએ કે 1996માં કયું બળતણ ઓછું વપરાયું હતું, તો કયું બળતણ ઓછું વપરાયું હતું તો તમે ચાર્ટમાં એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો 1996માં સૌથી ઓછું બળતણ કોલસાનું વપરાયું હતું. બરાબર ને, અને 1996માં તે કેટલા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો કહેવાય છે કે 2% ઘરોમાં તેનું ઉપયોગમાં લેવાયેલું જોવા મળે છે. આવા ઘણા બધા પ્રશ્નો જે છે તમે ચાર્ટમાં તેનો જવાબ આપી શકો છો. આગળ છે, જુઓ, વડીલો પાસે જાણકારી મેળવો. આપણે ચર્ચા કરવાની વાત છે કે જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં ઉપયોગમાં શું લેવાતું હતું, શાનો ઉપયોગ કરતા હતા. તમારા વડીલો જે નાના હતા તો તે સમયે છાણા, કોલસા, કેરોસીનનો જ ઉપયોગ થતો, લાકડાનો ઉપયોગ થતો હતો. બરાબર છે, તમે પૂછશો તો તમને એ કહેશે જ. બીજું છે કે તમારા વિસ્તારના છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે અને કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે. હવે આ તો ચર્ચા કરો તો તમને જવાબ મળે કે પહેલાં લાકડા છાણાનો ઉપયોગ થતો હતો
અને તમે જોઈ શકશો કે હાલના સમય પ્રમાણે જોઈએ તો એલપીજી ગેસનો ઉપયોગ વધ્યો છે, જ્યારે લાકડા, છાણા, કોલસા, કેરોસીનનો ઉપયોગનો ઘટાડો થયો છે. હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તો તેની આપણે ચર્ચા કરીએ કે હવે પછીના જે 10 વર્ષમાં જે અત્યારે જોવા મળે છે તો એલપીજી ગેસ, વીજળીથી અને સૌર ઉર્જાનો ઉપયોગ બળતણ તરીકે થતો જોવા મળશે કે આનો ઉપયોગ વધતો જોવા મળશે. અને જે લાકડા છે, કોલસા છે, છાણા છે, કેરોસીનનો ઉપયોગ થતો ઓછો થશે અને તેની અંદર ઘટાડો જોવા મળશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે ઈંધણ વિશે વાત કરી છે અને તેમાં આપેલા ઘણા બધા પોસ્ટરથી આપણને સમજ મળે છે કે ઈંધણનો જો તમે કરકસરપૂર્વક, વિવેકપૂર્વક ઉપયોગ કરશો તો તે લાંબા સમય સુધી ચાલશે. પણ જો એનો ઉપયોગ તમે સાવચેતીપૂર્વક નહીં કરો તો એ લાંબો સમય સુધી ટકશે નહીં અને તમારી આવનારી પેઢી માટે તે બચી શકશે નહીં. એ આ પાઠમાં આપણને શીખવા મળે છે. તમને લાગે તો તેના વિશેના તમે પોસ્ટર બનાવી તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી શકો છો. બરાબર છે? તો આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. તમારે તેને ધ્યાનપૂર્વક વાંચવું અને તેની અંદર આપેલા જે આ ચર્ચા કરો, તમારા વડીલો પાસેથી જાણકારી મેળવો વાળા પ્રશ્નો, બરાબર છે, પછી આ લેખવાળા પ્રશ્નો, આવા બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હવે આપણે નવા પાઠ વિશે નવા વિડીયોમાં જોઈશું. અસ્તુ.